આગામી સમયમાં લગભગ અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહે છે. 17મી તારીખથી ઉત્તર ગુજરાતના ભાગમાં ઠંડી આવવાની શક્યતા રહે છે. લગભગ 19 તારીખમાં પણ હવામાનમાં પલટો આવશે અને ઠંડીની શક્યતા રહે છે. પરંતુ તારીખ 22 દિવસમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે અને તેના કારણે વાતાવરણ પલટો આવશે. 29મી ડિસેમ્બરે ઠંડીનો ચમકારો વધશે અને તેના કારણે ઠંડીમાં વધઘટ જતી હોય છે. એ ઠંડી જોઈએ તેવી પડતી નથી અને દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટમાં આવવા જોઈએ આવતા નથી, જેના કારણે લગભગ હિમયુક્ત ઠંડી જણાતી નથી. પરંતુ 22-24માં લગભગ એક અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં ભેજના કારણે અને કેટલાક સર્કુલેશનના કારણે માવઠું થવાની શક્યતા રહે છે. જોકે વાદળવાયુ અને તેની ગતિવિધિ તો તારીખ 15મીથી શરૂ થઈ ગઈ છે. 17મી તારીખે પણ વાદળો જણાશે, બપોર પછી વાદળો ગતિવિધિ જણાશે. 18મી તારીખે જણાશે અને છેક 22-24 તારીખ સુધીમાં વાદળો જણાશે અને આ વાદળોની ગતિવિધિ ચાલુ રહેશે. સપ્તાહના અંતમાં અરબ સાગરમાં શિક્ષણ બનવાની શક્યતા રહેશે અને બંગાળ ઉપસાગરમાં એક શિક્ષણ બનવાની શક્યતા રહેશે. જી